ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું અમારા ગુરુજીના આશ્રમમાં બનતું ભીંડાનું રસાવાળું શાક. તો ભીંડાનું રસાવાળું શાક બનાવવા માટે આપણે ભીંડો લીધો છે જે 500 ગ્રામ જેટલો. તો આને આપણે આ રીતે કાપવાનો છે, આગળ પાછળ કાપી નાખવાનું, આ રીતનું એમ બે કટકા કરવાના, આ રીતના. બહુ મોટો હોય તો 3 કટકા, પણ આ રીતે સુધારવાનું એમ. તો આપણે આ રીતે સુધારીને રાખ્યો છે. અને લાલ મરચું લીધું છે આપણે 2 ચમચી, 2 ચમચી ધાણા જીરું અને 1/2 ચમચી જેટલી હળદર. મીઠું જોઈએ આપણે સ્વાદ પ્રમાણે. 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું, થોડાક મેથીના દાણા અને થોડીક આપણે હિંગ લીધી છે. તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ, કેમ કે આપણે આને પાણીમાં બનાવશું, પાણીવાળો રસો. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઉં. તો આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું અને આમાં આપણે તેલ નાખશું. તો 2 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તો તેલને આપણે સરસ એકદમ ગરમ થવા દઉં. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં મેથી નાખીશું. થોડાક મેથીના દાણા નાખીએ ને એટલે આનો ટેસ્ટ બહુ સારો આવે છે. મેથી થોડીક લાલ થવા દઉં. તો હવે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ બધી ફૂટવા દેવાની. હવે આપણામાં જીરું નાખશું. જીરું થોડુંક લાલ થવા દઉં. હવે આપણામાં ભીંડો નાખી દઈશું. ભીંડો આપણે તેલમાં તેલમાં પાકવા દેવું ને ફેરવા રાખશું, એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી. તો આ રીતે આપણે 5 થી 6 મિનિટ આ રીતે તેલમાં જ પકાવવાનો ભીંડો, એટલે એની ચીકાશાઈ ભરી જાય ને સરસ પાકી જાય તેલમાં તેલમાં, એટલે ચીકણો નહીં થાય એમ. આ રીતે હવે આપણે એમાં હિંગ નાખીશું. આ રીતે પહેલાં હિંગ નાખીએ તો એનો ટેસ્ટ એટલો સારો નથી આવતો એવું આ અમારે ત્યાં આશ્રમમાં આ રીતે બનાવે છે બાપુ. અમારા ગુરુજીના આશ્રમમાં આ રીતનું ભીંડાનું શાક બહુ ટેસ્ટમાં સારું લાગે, એકદમ સિમ્પલ મસાલા અને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. એ હળદર એ ધાણા જીરું અને લાલ મરચું આ બધું આપણે મિક્સ કરી લઉં. આ રીતે હવે આપણે એમાં પાણી નાખશું. મસાલો મિક્સ કરીને તરત પાણી નાખી દેવામાં, નહીં તો બળી જાય મસાલો. તો તમારે જેવો રસો કરવો હોય એવો તમે કરી શકો એમ, કે રોટલા આયરે ખાવું છે તો આપણે થોડોક વધારે રસો હોય તો સારું લાગે ચોરીને ખાય તો એમ. તો આ રીતનું પાણી નાખવાનું ભીંડાથી થોડુંક ઉપર હોય એ રીતનું, આ રીતનું. તો હવે આપણે ઢાંકીને પાકવા દઉં થોડીક વાર. તો આને આપણે 3 થી 4 મિનિટ ઉકાળી લીધું છે, એકદમ સરસ ઘાટો રસો આ રીતનો થઈ જાય. પાણી નાખ્યું તો આને ચીકાશ નહીં થાય આ શાકમાં, એકદમ ખાવામાં મસ્ત લાગશે, એકદમ સિમ્પલ મસાલાથી એમ. તો ગેસ આપણે બંધ કરી દઉં. તમારે ધાણા ભાજી નાખવી હોય તો નાખી શકો,
અને આપણે કાઢી લઉં. ઓ તૈયાર છે આપણું અમારા ગુરુજીના આશ્રમમાં બનતું ભીંડાનું પાણીના રસાવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ભીંડાનું રસાવાળું શાક.